હેલો ફ્રેન્ડ, ડૉક્ટર હર્ષદ રાવલનો ટૂંકો પરિચય. ડૉક્ટર હર્ષદ રાવલ MD હોમિયોપેથ ડૉક્ટર છે. તેઓ અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી હોમિયોપેથિક નિષ્ણાત તબીબ છે. તેઓ રાજ્યપાલના માતત તબીબ છેલ્લા 20 વર્ષથી સેવાઓ આપે છે, જેમને હોમિયોપેથિક વિષય ઉપર 2500થી વધારે આર્ટિકલ ગુજરાત સમાચાર, સંદેશ તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે. ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે. તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે. તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in. હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું શરીરના સાંધામાં દુખાવો થવાનું કારણ કેલ્શિયમની ખામી હોઈ શકે. પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ. હાડકાં એ આપણી શરીર રચનાનો ખૂબ મુખ્ય આધાર છે. આપણે દેખાવ અને શારીરિક સુદૃઢતા હાડકાંને કારણે જ છે. હાડકાં નબળા પડે તો શરીર પણ નબળું પડવા લાગે, સહેજ ઠોકર વાગતા ફ્રેક્ચર થઈ જાય, તે સંધાતા લાંબો સમય લાગે, દર્દીની પરેશાની વધતી જાય. હાડકાં નબળા પડતા આ રોગને ઓસ્ટિયોપોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટિયોપોરોસિસ થવાનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, કેમ કે હાડકાંનું મુખ્ય બંધારણ કેલ્શિયમ છે. આપણને રોજની 12,000 થી 15,000 mg કેલ્શિયમની જરૂરિયાત રહે છે, જે રોજિંદા આહારમાંથી અને દૂધ અને દૂધની બનાવટોમાંથી પૂરતા પ્રમાણમાં મળતી રહેતી હોય છે. આહારમાં રહેલા કેલ્શિયમનું શોષણ શરીરમાં યોગ્ય રીતે થાય તે માટે વિટામિન ડી અને યોગ્ય કસરત પણ ખૂબ જરૂરી છે. આમાંથી કોઈ જરૂરિયાત પૂરી ન થાય તો શરીરના કેલ્શિયમની ઉણપ સર્જાય છે. શરીર એની કેલ્શિયમની જરૂરિયાત હાડકાંનું કેલ્શિયમને લઈને પૂરી કરે છે અને હાડકાં પોલા અને નબળા બનાવે છે. સ્ત્રીઓમાં આ રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં તો મોટી ઉંમરની સ્ત્રીઓમાં મોનોપોઝ પછી આ સમસ્યા વકરતી હતી, કેમ કે સ્ત્રી હોર્મોન ઓસ્ટ્રોજન હાડકાંને મજબૂત અને સખત રાખવાનું કાર્ય કરે છે. મોનોપોઝ પછી તેનું ઉત્પાદન ઘટતા હાડકાં નબળા બનવા લાગે છે. આજના વર્તમાન સમયમાં તો 18 થી 25 વર્ષની યુવતીઓ પણ આ રોગનો ભોગ બનવા લાગી છે. શરીરને પાતળો બનાવવા અને વજન ઘટાડવાની ગેલચા એટલી વધી ગઈ છે કે ખાવા પીવાનું છોડીને ડાયટિંગ કરીને વજન ઘટાડવામાં અખતરા કરે છે. કસરતનો તદ્દન અભાવ હોય છે. આમાં ચરબી તો ઓછી થાય પણ સાથે કેલ્શિયમ અને પ્રોટીન જેવા જરૂરી તત્વો પણ ઓછા થઈ જાય છે. દૂધ એ કેલ્શિયમનો અગત્યનો સ્ત્રોત છે, પણ દૂધ પીવું એ આજકાલ કોઈને ગમતું નથી, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને પોલા બની જાય છે, સહેજ જોર પડતા તૂટી જાય છે અને વારંવાર આ અનુભવ કરવો ખૂબ દુઃખદાયક છે. આ રોગમાં ફ્રેક્ચર થવા ઉપરાંત કરોડરજ્જુના મણકા પણ નબળા બને છે અને વજનથી બેસી જાય છે, જેથી દર્દી વળી ગયેલું દેખાય છે. કમરમાં દુખાવો થાય છે, મણકાનો વસારો કે કરોડરજ્જુનું ફ્રેક્ચર આસાનીથી થઈ શકે છે. કાંડા ખભા કે થાપોનું ફ્રેક્ચર વારંવાર થઈ શકે છે. બ્રોન સ્કેનર દ્વારા બોન મિરલ ડેન્સિટીમાં માપવાથી આ રોગને જાણકારી મેળવી શકાય છે. તે ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમથી પણ હાડકાંની સ્થિતિ જાણી શકાય છે. આધુનિક વિજ્ઞાનમાં આ રોગ કાયમી ગણાય છે, જે મટવું મુશ્કેલ છે. આ રોગથી બચવા દૂધની બનાવટોનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. 1-2 ફળો, 200 ગ્રામ જેટલા કાચા લીલા શાકભાજી અને ઉગાડેલા કઠોળ ચોક્કસ લેવા જોઈએ. રોજ સવારે 1/2 કલાક તડકો માણવો જોઈએ. 1/2 કલાક ચોક્કસ કસરત કરવી જોઈએ. વધારે પડતી ચા, કોફી, મદ્યપાન, મીઠું ન લેવું જોઈએ. હોમિયોપેથી વિજ્ઞાન કોઈપણ રોગને અંદરથી કાયમી રીતે દૂર કરે છે. આ રોગમાં પણ હોમિયોપેથી ઔષધો ખૂબ અસર છે. કોઈપણ કારણ વગર વારંવાર ફ્રેક્ચર થતું હોય ત્યારે ફેરમફોસ, સિમફાઇટમ, કેલ્કેરિયા ફોસ જેવી દવાઓ ખૂબ અસરકારક છે. હાડકાં પોચા બનવાથી હાડકામાં ઘસારો થયો હોય ત્યારે મેન્ડોરિનમ, કેલ્કેરિયા, કાર્બ, બ્રાયોનિયા જેવી દવાઓ દર્દીની પ્રકૃતિ અનુસાર યોગ્ય માત્રામાં આપવાથી ઘસારો દૂર કરી શકાય છે. દવાઓની આડઅસરથી જો હાડકાં પોચા બન્યા હોય
ત્યારે પ્લમ્બમ મેટાલિકમ થુઝા કેલ્કેરા કાર્બ ઓરમ મેટાલિકમ જેવી દવાઓ શરીરમાં કેલ્શિયમની વધારે હાડકી મજબૂત બનાવે છે. ડીચરના હાડકામાં ઘસારો પણ આ દવાઓથી નિવારી શકાય છે અને દર્દીને કાયમી રાહત આપે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપણા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર.